જો આ વાત મનમોહનસિંહે કરી હતી, પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે અમને મંત્ર આપ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ જે મંત્ર છે એને અનુકરણ કરીએ છીએ. અમારી પાસે કોઈ એક સમાજ એવો પ્રશ્ન આવતો નથી, અમે દરેક સમાજને પણ સાથે પૂરતું પ્રાધાન્ય આપીએ છીએ અને આપતા રહેવાના છે. આજે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું જે નિવેદન છે, મને એમ લાગે છે કે 2022ના ડિસેમ્બરના ઇલેક્શનની હાર એમને દિવાલ પર વંચાઈ ગઈ છે, અને એટલા માટે લઘુમતીના નામે શહીદ થવા માટેનો એમનો પ્રયત્ન છે. ઓકે, અને એ ચોક્કસપણે એમનો જે ભય છે એ સાચો ઠરશે. ડિસેમ્બરના 2022ના ઇલેક્શનમાં એમને જબરજસ્ત હાર એમને સ્વીકારવી પડશે.